સામાજિક વિજ્ઞાન બોર્ડિંગ નહીં પણ સ્કોરિંગ સબ્જેક્ટ લાગે છે ને હવે લાગે છે ને હવે ધીરે ધીરે તમને સમજાશે મજા આવશે ઓર મજા આવશે ને કોન્સેપ્ટને આપણે વધુ સારી રીતે સમજી શકીએ બરાબર છે તો પીડબલ્યુ તમારા માટે આ નવી સિરીઝ લાવ્યું છે બહુ સરસ છે કે જે લોકો આખા વર્ષ દરમિયાન કદાચ લેક્ચર મિસ કર્યા હશે તો આ માઇન્ડ મેપ દ્વારા તમે ક્લિયર થઈ જાઓ છો બરાબર છે ને અને તમારે પરીક્ષાની ખૂબ નજીકની તૈયારી ખૂબ ઝડપથી તમે કરી શકો છો સમજી શકો છો ને લખી શકો છો રાઈટ મિત્રો તો ચાલો શરૂ કરીએ આજના રેપિડ રિવિઝન સિરીઝની અંદર માઇન્ડ મેપમાં આજનું તમારું ચેપ્ટર છે ખૂબ મજાનું ચેપ્ટર છે આજનું ચેપ્ટર છે તમારું જળ પરિવાહ બરાબર ને જળ બચાવો જીવન બચાવો બહુ અગત્યની વાત છે ભાઈ તો ચાલો સમજીએ આજના ને આપણે જળ પરિવાહની અંદર જે ધોરણ 9 ની અંદર ખૂબ જ અગત્યનું ચેપ્ટર

દક્ષિણ ભારતની નદીઓ જે છે તેને સમજી જાણીશું અને સાથે સાથે ભારતના જે સરોવરો છે આર્થિક મહત્વ પણ સમજીશું નદીઓ આપણા જીવનની અંદર એનું શું મહત્વ છે અને ખાસ કરીને આર્થિક શું મહત્વ છે તેની પણ આપણે આજના માં ચર્ચા કરવાના છે ઓકે મિત્રો ચાલો જોઈએ શરૂઆત કરીએ મિત્રો તો સૌથી પહેલા વાત કરીએ આપણે પ્રસ્તાવના સ્વરૂપની અંદર તો જળ પરિવાહ શબ્દ જે છે એને સમજી લઈએ પહેલા તો જળ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે જળ પરિવાહ ભારતનું ભૂપુષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે ભારતની જે પણ નદી તમે લઈ લો તો તેને એક મુખ્ય નદી હોય અને ઘણી બધી શાખા પ્રમાણેની છે સમુદ્રને મળે છે ઘણી નદીઓ અને ઘણી નદીઓ કચ્છના અખતમાં રાજસ્થાનના રણની અંદર લુપ્ત થઈ જાય છે હવે આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસીન કહે છે એક નદી નો પ્રવાહ પ્રસારિત થાય તેને કહેવાય છે નદી બેસિન કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે તેને જળ વિભાજક કહેવાય છે જળ વિભાજક કોને કહેવાય તો પર્વત જે પર્વત નદીનું જે છે નદીને શું કરે છે ભાઈ તો તેના જળને વિભાજક કરે છે એક આ એક બંને બાજુએ ભાજન કરી નાખે છે પર્વત ઓકે મિત્રો તો અહીંયા જળ વિભાજક આપણે બતાવ્યો છે જળ વિભાજક શું કામ કરે છે તો નદીના પ્રવાહને વિભાજન કરવાનું કાર્ય કરે છે આટલું જાણવું ગમશે તમને વિશ્વનો સૌથી મોટો નદી બેસીન પ્રદેશ કયો છે ભાઈ નદી સૌથી મોટો નદી નદી પ્રદેશ છે બેસીન વિસ્તાર છે એમેઝોન નદી ક્યાં આવેલી છે ઇન અમેરિકામાં ક્યાં આવેલી છે અમેરિકામાં ભારતમાં સૌથી મોટો નદી બેસીન ગંગા નદી નો છે ગંગા નદી નું બેસીન સૌથી મોટો નદી બેસીન છે ભારતનો ભારતના જળ પરિવહન ભૌગોલિક રચના કરવામાં આવે છે પ્રાકૃતિક રચનાની વિશેષતાઓને કારણે ભારતની નદીઓને બે વિભાગ પાડવામાં આવ્યા છે આના કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ

નદી પરિવહન ની ત્રણ અવસ્થા છે નદી પરિવહન કેટલી અવસ્થા છે ભાઈ ત્રણ છે કઈ કઈ અવસ્થાઓ છે તો છે છે ઉપરવાસ ઉપરવાસ પછી મધ્યસ્થ ભાગ અને નદી પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે ત્યારે તેને ત્યાં તીવ્ર ઘસારણ કરે છે અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કામ વહાઈને લાવે છે મધ્ય તથા હેઠવાસ માં નદીઓનો પ્રવાહ કેવો પડે છે ભાઈ

અને દ્વીપકલ્પીય નદીઓ તો તફાવત તમે લખી શકો છો બંનેની અંદર શું ફરક છે આપણે જોઈ શકીએ હિમાલયની નદીઓ લાંબા અંતરે કાપીને વહે છે તેમાં પાણી રહે છે અને ઘણું મોટું નદી મેદાન બનાવે છે જ્યારે દક્ષિણ ભારતની નદીઓ ટૂંકા અંતરની છે અને અરબસાગર ને અને બંગાળાની ખાડીને મળે છે તો જોઈએ બાળકો શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ એટલે કે દ્વીપકલ્પીય નદીઓનો પ્રવાહ શું થઈ જાય છે ભાઈ ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ કેવી છે ઓછી છે સાથે સાથે ભારતની પ્રકૃતિ રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે મોટા ભાગની નદીઓ જો જો અહીંયા નકશામાં તમે જોજો તો નકશામાં તમને ખ્યાલ આવશે મોટા ભાગની નદીઓ જે છે એ પૂર્વ પશ્ચિમ ભાગમાંથી નીકળીને પૂર્વમાં બંગાળની ખાડીને મળે છે માત્ર આપણે જોઈએ ને કે આ નદી સ્વરૂપ ની અંદર પશ્ચિમ ઘાટ ની અંદર બે જ નદીઓ એવી છે તાપી અને નર્મદા નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે હવે જોઈએ ભાઈ તમને જાણવું ગમશે શું ગમશે ભાઈ કે ભાઈ જળ પરિવાહ ની ગોઠવણી મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી નીચે પ્રમાણે કરવામાં આવી છે પહેલું છે વૃક્ષાકાર ઘણી નદીઓની પ્રણાલી કેવી હોય છે ભાઈ તો હોય છે બરાબર આ તમને જાણવા માટે છે ઓકે કે ભાઈ વૃક્ષ આકાર પ્રણાલી કોને કહેવાય તો જેની મુખ્ય નદી હોય એને શાખા નદી મળતી હોય એની વૃક્ષની ડાળીઓ જેવી સુંદર વૃક્ષ આકાર પ્રણાલી હોય છે બીજી હોય છે જાડી આકાર પ્રણાલી પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવ કારણે એકબીજાને મળે ત્યાં તેના રૂપ રચના કરી જાડી આકાર બનાવે છે તેને જાડી આકાર પ્રણાલી કહે છે નંબર ત્રણ જેમ કે હિમાલયના ઢોળાઓ પરથી નીકળતી જે નીકળતા જે ઝરણાઓ છે આ નદી રૂપરચના આયતાકાર કહે છે મોટા ભાગે આઠ ખીણ માંથી વહેતી નદીઓ આ પ્રકારની રચના ધરાવે છે કેન્દ્ર ત્યાગી એટલે પર્વત પ્રણાલી પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારે બાજુ થી ઝરણા નીકળે ચારે બાજુ નદી રૂપ રચના બનાવતા હોય તેને પર્વતાકાર રૂપ રચના તરીકે ઓળખવામાં આવે છે તો દાખલા તરીકે સૌરાષ્ટ્રની જે નદીઓ છે એ નદીઓ એવી કેન્દ્ર ત્યાગી પર્વતાકાર પ્રણાલી ધરાવે છે તો આ હતી જે જે પ્રણાલી છે તેની વાત પાછા મુદ્દા પર આવી જઈએ તો અહીંયા આપણે જે મુદ્દો જોયો ભાઈ ઉત્તર ભારતની નદીઓ દક્ષિણ ભારતની નદીઓ અને પ્રણાલી સમજ્યા પછી હવે આપણે સમજીશું સૌથી મહત્વનો મુદ્દો છે હિમાલયની નદીઓ હવે હિમાલયની નદીઓને બાય આપણે સમજવાની કોશિશ કરીએ તો હિમાલયની નદીઓની અંદર સિંધુ ગંગા બ્રહ્મપુત્ર આ હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે એમ તો ઘણી બધી નદીઓ છે પણ એ બધી નદીઓ આ નદીની શાખા નદીઓ છે એટલે મુખ્ય નદીઓ છે ગંગા સિંધુ અને બ્રહ્મપુત્ર આ નદીઓ લાંબી છે તેમજ એક અનેક શાખા નદીઓમાં મળે છે કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે તે સ્વરૂપ રચાય છે તેને જળ પ્રવાહ પ્રણાલી કહેવામાં આવે છે સૌથી પહેલા આપણે વાત સિંધુ સિંધુ નદી તંત્ર ઉદ્ગમ સ્થાન આવેલ માન સરોવર માંથી નીકળે છે પ્રથમ તે પશ્ચિમ ઘાતમાં વહી પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે આમ તે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશમાં લેહ જિલ્લામાં પ્રવેશ કરે છે અહીં તેને દુર્ગમ કોતરનું નિર્માણ કર્યું છે આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે હવે આ જે સિંધુ નદી છે ભાઈ જોઈ લેજો અહિયાં સિંધુ નદી ને પણ આપણે જોઈ લઈશું અને સાથે સાથે બરાબર ને સિંધુ નદી ત્યાંથી નીકળે છે અહિયાં થી નીકળે છે ભાઈ આમ લદ્દાખમાં થઈને ના જમ્મુ કાશ્મીર કાશ્મીરમાં થઈને આગળ વધીને પાકિસ્તાનમાં થઈને એ કરાચી પાસે અરબ અરબ સાગર સાગર માં માં મળે મળે છે છે આ સિંધુ નદી ત્યાર પછી ગંગા નદી ની પણ વાત કરવાના છે તો ગંગા નદી જે છે ગંગા નદી નું ઉદ્ગમ સ્થાન આ ગંગા નદી છે મુખ્ય આપણી ગંગા નદી બીજું આપણે વાત કરવાના છે બ્રહ્મપુત્ર નદી આ છે ઓકે ત્રણ નદીઓ છે ભાઈ સિંધુ સિંધુ નદી મોટા અક્ષરે આપણે લખીએ તો આપણે બધું દેખાશે ભાઈ નદી નદી આ આ છે છે ગંગા અને બ્રહ્મપુત્ર ઓકે સમજાયું બાળકો બરાબર ઓકે ચલો આગળ વધીએ જોઈએ વન બાય વન સતલુજ બિયાસ રાવી ચિનાબ અને જેલમ આ પાંચ નદીઓ મળે છે તે પ્રદેશને શું કેવાય છે ભાઈ પંજાબ શું કેવાય છે પંજાબ આ પાંચ નદીઓ પાકિસ્તાનના મિથાન આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહ વહે છે આ નદી બેસીનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાંથી વહેલો છે હવે અહીંયા આપણે એટલું જાણવું ગમશે કોના વિશે સિંધુ નદી વિશે તો

દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં સિંચાઈ બની છે સારું એવું સિંચાઈ ક્ષેત્રનો વિકાસ થયો છે મિત્રો તો આ હતું સિંધુ નદી તંત્ર હવે આપણે ગંગા નદી તંત્ર ચાલો ગંગા નદી ની વાત કરીએ ગંગા નદી તંત્ર જે છે હિમાલયની ગંગોત્રી હિમ હિમ નદી માંથી નીકળેલી ભગીરથી અને અલગનંદા યાદ રાખજો ભગીરથી અને અલગનંદા દેવ પ્રયાગમાં ઉત્તરાખંડ પરસ્પર મળે છે પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળ આવીને મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે હિમાલય છે મુખ્ય યમુનાલયમુનો માંથી યમુના નદી નીકળે છે આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે ઘાઘરા ગળગ કોશી તેના મૂળ નેપાળમાં છે એ કઈ નદીઓ છે

દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ માંથી નીકળતી કેટલીક નદીઓ ચંબલ બેતવા યમુનાને તથા ગંગા મળે મળે છે છે ઓકે નદીઓ નદીઓ પણ અર્ધ ક્ષેત્રોમાંથી નીકળે છે તેમજ તેની લંબાઈ પણ ઓછી છે તેઓના જળ જથ્થો પણ મર્યાદિત છે હવે અહીંયા દૂલ અહિયાં દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશની જે નદીઓ છે તેની લંબાઈ ઓછી છે અને જળ જથ્થો પણ ઓછો છે આ ઉપરાંત દક્ષિણ માંથી મેળતી નદીઓમાં સંયુક્ત પ્રવાહ આગળ વધીને બે ભાગમાં વહેંચાય છે એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે બાંગ્લાદેશની અંદર અહીં તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે ગંગાને બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખવામાં આવે છે યાદ રાખજો મિત્રો કયા નામે ઓળખવામાં આવે છે પદ્મા નામે ઓળખવામાં આવે છે બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં ભગીરથી હુંગલીના નામે ઓળખાય છે ભગીરથી હુગલી હુગલી નદી એ ગંગાનું જ નામ છે ભાઈ

ગંગા ને બ્રહ્મપુત્ર નદી નો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે તેને સુંદરવન ઓકે મિત્રો આટલું જાણવું ગમશે ગંગા નદી નો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ સુંદરવન એટલે માટે કહેવામાં આવે છે કે અહીં સુંદરી નામ નું વૃક્ષ થાય છે કયું વૃક્ષ થાય છે ભાઈ સુંદરી નામનું વૃક્ષ થાય છે અને આ સુંદરી નામના વૃક્ષ માંથી હોળી બનાવવામાં આવે છે શું બનાવવામાં આવે છે હોળી બનાવવામાં આવે છે ભારત ના સંદર્ભે મુખ ત્રિકોણ પ્રદેશ મેંગ્રુવ મેન્ગ્રુવ જંગલો માટે અત્યંત જાણીતું છે ગંગા નદી ની કુલ લંબાઈ પચીસો કિમી છે અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજન નું કામ કરે છે અંબાલા અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ અઢારસો કિમી છે પરંતુ અહીંથી ધીમો ઢોળાવ છે અંબાલા સમુદ્રથી સપાટી ત્રણસો મીટરની ઊંચાઈ છે અને સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે આ ગણતરીએ વિચારતા પ્રત્યેક છ કિમીએ એક મીટર ઢોળાવ ઓછો થાય છે તેથી સૌથી મોટું મેદાન આ ગંગાનું મેદાન બને છે ઢાડનો દર છ કિમીએ એક મીટર ઓછો થાય છે બ્રહ્મપુત્ર ચાલો ભાઈ ત્રીજી આપણી નદી છે મહત્વની ઉત્તર ભારતની નદી એ બ્રહ્મપુત્ર નદી તંત્ર પરીક્ષામાં ગંગા નદી તંત્ર સિંધુ નદી તંત્ર અને બ્રહ્મપુત્ર નદી તંત્ર કોઈ એક આવી શકે છે બ્રહ્મપુત્ર તિબ્બતમાં આવેલા માન સરોવર માંથી નીકળે પૂર્વ માંથી નીકળે છે અને સતુલજ ના મૂળ ની નજીકથી નીકળે છે તેની વધુ લંબાઈ ભારતની બહાર છે આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે નામચા બરવા પાસેથી ખાસ ધ્યાનમાં રાખજો નામચા બરવા નામચા બરવા પાસેથી અંગ્રેજી અક્ષર અરુણાચલ બ્રહ્મપુત્ર નદી પ્રવેશ કરે છે અને એ દિહાંગના નામે ઓળખાય છે અરુણાચલ પ્રદેશમાં એને દિહાંગ તરીકે ઓળખવામાં આવે છે દિહાંગ લોહીત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખવામાં આવે છે આટલું જાણવું ગમશે બ્રહ્મપુત્ર નદી એક માત્ર પુરુષ વાચક સર્વનામુત્ર તેની લંબાઈ લગભગ ઓગણત્રીસો કિમી છે એટલે સિંધુ ને લગોલગ છે બ્રહ્મપુત્ર નદી ને તિબ્બતમાં સાંગપો કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સાંગપો અને બાંગ્લાદેશમાં તેને જમુના નામે ઓળખવામાં આવે છે

પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ થાય છે આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતા તેની સપાટી ઊંચે આવતી જાય છે આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે શું જોવા મળે છે માર્ગ પરિવર્તન જોવા મળે છે આ હતી હિમાલયની નદી ની અંદર બ્રહ્મપુત્ર નદી હવે આપણે જોઈશું બાળકો દ્વીય નદીઓ દક્ષિણ દ્વીપકલ્પીય નદીઓ શું તમે જાણો છો દક્ષિણ દક્ષિણ કઈ કઈ નદીઓ 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 આવેલી છે તો ચાલો જોઈએ પશ્ચિમ મુખ્ય જળ વિભાજક ગણાય છે પશ્ચિમ ઘાટની દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણ થી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે મહાનદી ગોદાવરી નદી કૃષ્ણા કાવેરી વગેરે દ્વિપકલ્પીય ભારતની મુખ્ય નદીઓ છે આ બધી નદીઓ પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે અને મુખ ત્રિકોણ પ્રદેશ તેને ડેલ્ટા કહેવાય છે પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ આવેલી છે અલબત્ત નર્મદા તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહીને પશ્ચિમે આવે છે નર્મદા અને તાપી અને અરબ સાગરને મળે છે જાણે કે ગુજરાતને મળવા ના આવી હોય આપણને મળવા ના આવી હોય એમ નર્મદા અને તાપી આપણને મળવા માટે આવે છે નર્મદા બેસીન નર્મદા મધ્યપ્રદેશના અમર કંટક પાસેથી નીકળે છે એ પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈને વહે છે જોઈએ ચાલો જોઈએ નર્મદા નદી ઓકે સરમામી દેવી નર્મદા આ તાપી નદી છે એ જ રીતે આ ગોદાવરી નદી છે કઈ નદી છે ગોદાવરી આ છે તાપી આ નદી કઈ છે ભાઈ કૃષ્ણા નદી છે કઈ નદી

અહીંની નદીઓ લંબાઈ ખૂબ ઓછી છે પશ્ચિમ બાજુ વહેતી મુખ્ય નદીઓ લંબાઈ ખૂબ ઓછી છે પશ્ચિમ બાજુ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અહીસાગર નો સમાવેશ થાય છે તાપી નદીસો ને ચોવીસ કિલોમીટર છે કેટલી છે ભાઈ સાતસો ચોવીસો મીટર હવે આવે છે ગોદાવરી બેસિન આ નદી દ્વિપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે દક્ષિણ ભારતની સૌથી મોટી નદી કઈ ગોદાવરી

બાકીનું એટલે કે ગોદાવરી વાત કરીએ ગોદાવરી નદી રાજ્યપ્રદેશમાં છે ક્ષેત્ર અને છે ગોદાવરી અનેક શાખા નદીઓ મળે છે જેમાં પૂર્ણા વર્ષ વર્ધા પ્રાણહિતા માંજરા વેનગંગા ને પેન ગંગાનો સમાવેશ ગોદાવરી ના પ્રવાહ માર્ગ લાંબો અને બેસીન ક્ષેત્ર વિસ્તૃત છે તેથી તેને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે દક્ષિણની ગંગા કોને કહેવામાં આવે છે ગોદાવરી મહાનદી ઉદ્ગમ સ્થાન પહાડી છે બંગાળની ખાડીને મળે છે તેની લંબાઈ લગભગ ત્રણસો સાહીઠ કિમી છે તેનું બેસિન ક્ષેત્ર સોરી આઠસો સાહીઠ કિલોમીટર છે મિત્રો આઠસો સાહીઠ ઓકે અને છત્તીસગઢ ઝારખંડ તથા ઓડિશા છે બરાબર છે પ્રવહન ક્ષેત્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે બેસીન ક્ષેત્ર મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશમાં ફેલાયેલ છે કાવેરી નદી બેસીન કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે તેની લંબાઈ લગભગ સાતસો ને

આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ બંગાળની ખાડીને મળે છે તેમાં દામોદર બ્રાહ્મી સુવર્ણ રેખાનો સમાવેશ થાય છે આટલું જાણવું તમને ગમશે પૃથ્વી સપાટી પર એકોતેર ટકા જલાવરણ છે તેમાંથી સત્તાણું ટકા જળ ખારું છે માત્ર ત્રણ ટકા જળ પેય જળ છે તેનો ચોથો ભાગ બરફના રૂપમાં છે ચોથો ભાગ તો બરફના રૂપમાં ઓકે મિત્રો ચાલો આગળ વધીએ સરોવરો ચાલો ભાઈ સરોવરો વિશે જાણકારી મેળવીએ સરોવરો કેવા હોય છે માહિતી મેળવીએ અનેક નાના મોટા સરોવરો સરોવરો આવેલા છે છે મીઠા હિમાલયના પહાડી વિસ્તારમાં જોવા મળે છે મોટા ભાગના સરોવરો ચોમાસા દરમિયાન પાણી હોય છે ચોમાસા દરમિયાન ક્ષેત્રમાં અંતસ્તરીય નદીઓ વડે હિમાલયના ક્ષેત્રોમાં સરોવરોની રચના હિમ નદી થી થયેલી છે

પૂલર સરોવર ઇન કાશ્મીર આ સિવાય દલ ભીમતાલ નૈનીતાલ લોકતાલ બડાપાણી વગેરે પણ સરોવરો આવેલા છે સરોવર શું ઉપયોગી છે ભાઈ સરોવરોનું મહત્વ શું છે તો સરોવર માનવીને અનેક રીતે ઉપયોગી છે કેટલીક નદીઓ સરોવરોમાંથી નીકળે છે જ્યાં વરસાદ વધુ પડે છે એવા ક્ષેત્રોમાં આવેલા સરોવરો વધારે પ્રમાણમાં જળ સંચિત કરી શકાય છે અને સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઈ અને

સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો તરીકે પણ મહત્વના મહત્વ પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે કે નદીઓનું આર્થિક મહત્વ નદીઓના મહત્વ વિશે માહિતી આપો તો ચાલો જાણીએ બાળકો નદીઓનું આર્થિક મહત્વ ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ મહત્વ

નદીઓ ના કિનારે થયો છે મોટા મોટાભાગના શહેરો નદી કિનારે વિકાસ પામ્યા દિલ્હી છે કોલકાતા છે અમદાવાદ છે ભરૂચ છે સુરત છે ભારત જેવા વિકાસ માટે પાયા પાયો ગણવામાં આવે છે આધુનિક સમયમાં તેના જળનો ઉપયોગ પીવા માટે સિંચાઈ માટે જળ વિદ્યુત માટે તથા નૌકા વિહાર માટે પણ આનો ઉપયોગ થાય છે નોકા વિહાર માટે પણ થાય છે હવે સમસ્યા છે ભાઈ નદી પ્રદુષણ ગંભીર સમસ્યા છે નદીઓનું પ્રદુષણ વધી રહ્યું છે ઔદ્યોગિક કચરો એમાં નાખવામાં આવે છે જે નદીઓ લોક માતા હતી તે નદીઓ આજે પ્રદુષિત બની છે તો શું ભાઈ નદીઓના પ્રદુષણ માટે શું કરીએ આપણે પેલા જાણીએ નદીનું પ્રદુષણ નદીના પાણીનો ઉપયોગ ઘરેલુ કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારે પડતો થાય છે આપણે નદીઓને માતા કહીએ છીએ તેને પવિત્ર પણ ગણીએ છીએ તેમ છતાં નદીઓમાં આપણે ઉદ્યોગોનું કચરો પણ નાખીએ લોક માતા કહે છે તેવા નદીના પાણીને પ્રદુષિત કરી છે આમ ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણમાં સતત વધારો થયા કરે છે નદીના પાણીનું પ્રદુષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે નેશનલ પ્રોબ્લેમ છે આજની નદીના પાણીની સમસ્યા તો શું કરીશું ભાઈ આનામાંથી નિરાકરણ માટે શું કરી શકાય ચાલો નદીના પાણીને દૂષિત થતું અટકાવવા સરકારે હાલમાં વિશેષ પ્રકારના પ્રયત્નો કરી રહી છે આ સંદર્ભે સરકાર શ્રીની કામગીરીની સાથે સાથે લોક ભાગીદારી પણ એટલી જ ઈચ્છનીય છે જળ પ્રદુષણ અટકાવવાના ઉપાયો બહુ ઇમ્પોર્ટન્ટ છે બાળકો જળ પ્રદુષણ અટકાવવાના ઉપાયો તો જળ પ્રદુષણ ઘટાડવા નિયમોનું પાલન કરવું જોઈએ

જેના દ્વારા નદીઓનું સંરક્ષણ કરવામાં આવે છે નદીઓનો કચરાનું સફાઈ નિયંત્રણ કરવામાં આવે છે ઓકે મિત્રો તો આ રીતે ભારત સરકાર દ્વારા પ્રયત્ન ચાલી રહ્યા છે આપણે પણ પ્રયત્ન કરીએ આપણી આજુબાજુમાં જે નદી છે આપણી લોકમાતા છે પૂજનીય છે વંદનીય છે તેમાં કચરો ન નાખીએ ગંદકી ન કરીએ અને પ્રદુષિત ન કરીએ બરાબર છે ને ભાઈ તૈયાર છો ને તમે રેડી છો ને ઓકે મિત્રો તો અહીંયા આપણો આ લેક્ચર તમને કેવો લાગ્યો

સરોવર ની ઉપયોગિતા વિશે માહિતી મેળવી અને નદીઓનું આર્થિક મહત્વ અને નદીઓનું પ્રદૂષણ એના મુદ્દા મુદ્દા પર પણ આપણે ચર્ચા ઓકે મિત્રો બધા જ મુદ્દા અગત્યના છે ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં પૂછાય તો આપણે લખી શકીએ છીએ યસ મિત્રો સમજાવ્યો ને બરાબર ચાલો તો જોઈએ સમજ્યા હશો તો સ્વાધ્યાય અવશ્ય લખશો બરાબર હોમવર્ક હોમવર્ક તો બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ રોજનું કામ રોજ એવરીડે તમે તમારું કામ કરો છો ને ભાઈ કરો છો ને યસ યસ ઓકે ચાલો તો જોઈએ ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો ભાઈ આ શકે છે પરીક્ષા ઉપાયો જણાવો સરોવરોની ઉપયોગીતા જણાવો સરોવરો શું ઇમ્પોર્ટન્ટ છે શું મહત્વ છે અને સૌથી છેલ્લા છે નદીઓનું આર્થિક મહત્વ સમજાવો અને નદી પ્રદુષણ પણ લઈ શકાય હા ભાઈ નદી પ્રદુષણ ની સમસ્યા પણ આપણે લઈ શકીએ છીએ

માઇન્ડ મેપ લેક્ચર ની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત